વેલકમ બેક. ટ્રાફિકના નિયમનો ઉલ્લંઘન કરનાર વાહન ચાલક સામે રાજકોટમાં ઝુંબેશ યથાવત છે. શહેરમાં શાળા કોલેજની બહાર પોલીસે ચેકિંગ કર્યું હતું. હેલ્મેટ ન પહેરનાર ચાલકોને પોલીસે દંડ ફટકાર્યો હતો. સાથે જ નિયમનો ભંગ કરનાર વિદ્યાર્થીઓના પોલીસે મેમો પણ ફાડ્યા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓને દંડ ફટકારવામાં આવ્યા હતા. હેલ્મેટ નહીં પહેરનારને દંડ ફટકારાયો છે. આપને જણાવી દઈએ, મોટા ભાગના વિદ્યાર્થીઓને દંડ ફટકારાયો છે. ટ્રાફિક નિયમનની ઉલ્લંઘન કરનાર વાહન ચાલક સામે રાજકોટમાં ઝુંબેશ યથાવત છે. શહેરમાં શાળા કોલેજની બહાર પોલીસે ચેકિંગ કર્યું. હેલ્મેટ ન પહેરનાર ચાલકોને પોલીસે દંડ ફટકાર્યો. સાથે જ નિયમનો ભંગ કરનાર વિદ્યાર્થીઓના પોલીસે મેમો પણ ફાડ્યા હતા. રાજકોટમાં હેલ્મેટ ઝુંબેશ યથાવત જોવા મળી રહી છે. હેલ્મેટ નહીં પહેરનારને દંડ ફટકારવામાં આવ્યો છે. હેલ્મેટ પહેરવું જો કે ફરજિયાત છે અને સૌથી વધારે વિદ્યાર્થીઓ દંડાયા છે. આપને જણાવી દઈએ, નિયમનું પાલન ન કરનારા વિદ્યાર્થીઓને દંડ ફટકારાયો છે. શાળા કોલેજ બહાર પોલીસોએ ચેકિંગ હાથ ધર્યું છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા સની ફોનલાઈન પર. સની, શું વિગતો? ચોક્કસથી ખુશાલી, વાત કરવામાં આવે તો જે રીતે રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી આ સ્કૂલો બહાર જે રીતે પોલીસે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે, આજે પણ કહી શકાય કે જે રીતે સ્કૂલો ખાનગી શાળાઓ બહાર પોલીસ દ્વારા ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, તેમાં વાત કરવામાં આવે તો 18 વર્ષથી નીચેના ઉંમરના જે બાળકો હોય છે તે ક્યાંક ને ક્યાંક વાહનો લઈને સ્કૂલે આવતા હોય છે, તો બીજી તરફ તેઓ હેલ્મેટ અને કાયદાનો જે ભંગ કરી રહ્યા છે તેને લઈને પોલીસે કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે તેને દંડને જે કહી શકાય કે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. બીજી તરફ ખાનગી શાળાઓ બહાર જે રોમિયોગીરી કરતા હોય તેવા લોકોને પણ પકડ્યા હતા, તેવા યુવાનો પણ પકડીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી, સાથે સાથે તેઓને દંડ પણ કરવામાં આવ્યો. એટલે પોલીસની જે હેલ્મેટ ઝુંબેશ છે અત્યારે હત્યાવત જોવા મળી રહી છે. જી, આભાર સની.